केन्द्र सरकारे ટેકાના ભાવે ખેત પેદાશોની ખરીદીની આપી મંજૂરી. કૃષિ પ્રધાને જણાવ્યું કે 13 લાખ મેટ્રિક ટનથી વધુ મગફળી ખરીદાશે. યાર્ડના સેન્ટરમાં જણસની ખરીદી કરાશે. કોઈ ખેડૂત બાકી ન રહી જાય તેવું આયોજન કરાયું હોવાનું પણ જણાવ્યું. राजकोट सहित सौराष्ट्र मार्केट यार्ड में नवा कपास की आवक. राजकोट यार्ड में रोज 6000 मण की आवक. नवा कपास खेडूतों ने 800-950 सुधीना भाव मळ्या. शैक्षणिक सत्र की बाकी फी ने लईने सरकार जाहिर करी शके विकल्प. कैबिनेट की बैठक में फी भरवाना मुद्दे विकल्प मुकाया. फीना विकल्प ने लई वालीओ ने राहत मळशे. केन्द्र सरकार ने गृह मंत्रालय द्वारा 15मी देश में एसओपी साथ स्कूल और कॉलेजों खोलवा मंजूरी अपाई है. जो कि गुजरात में 15मी स्कूलों नहीं खोले. सरकार हाल की स्थिति में स्कूलों न खोलवा मक्कम. बनासकांठा में बनास डेरी ने तमाम 16 बैठकों बिनहरीफ जाहिर कराई. वाइस चेयरमैन मावजी देसाईए पण फॉर्म परत खेंच्यो. बनास डेरी में वाइस चेयरमैन मावजी देसाई हथियार हेठा मूक्या. डीसा बैठक पर मावजी देसाई उम्मीदवारी फॉर्म परत खेंच्यू. तेमणे एवी स्पष्टता करी कि समाज में विवाद उभो न थाय ते माटे उम्मीदवारी फॉर्म पाछू खेंच्यू. राजकोट जिला की बे सहकारी संस्थाओं में चेरमेन पद ने लईने भाजपना बे जूथ वच्चे खेंचतान. राजकोट जिला डेरी और राजकोट लोधिका संघ में चेरमेन बदलाय तेवी शक्यता. 12 ऑक्टोबरे योजाशे लोधिका संघ की चूंटणी. पेटा चूंटणी ने लईने कांग्रेस की तैयारी. तमाम बैठकों माटे बे सभ्यों की पैनल तैयार कराई. बैठकों में स्थानिक समीकरणों ने ध्यान में राखी पैनल बनावाई. कांग्रेस नेताओं की वर्चुअल बैठक में नाम फाइनल कराया. हाथरस की घटना विरोध में कांग्रेस की प्रतिकार यात्रा ने न मिली मंजूरी. कांग्रेस कोरोना ने लईने पुलिस विभाग नियमों पालन करावा सज. मनाई छता अमदावाद ट्राफिक विभागे रूट डायवर्जन आपता तर्क वितर्क. સુરેન્દ્રનગરના ચૂડા તાલુકાના છત્રીયાડા ગામે કોળી સમાજના આગેવાનોનું યોજાયું સંમેલન. લીંબડી વિધાનસભાનો પેટા ચૂંટણીમાં કોળી સમાજને ભાજપમાંથી ટિકિટની માંગને લઈને સંમેલન યોજાયું. ભુજમાં પાલિકા દ્વારા કોમર્શિયલ મિલકતોનો વેરો નહીં ભરનાર સામે કાર્યવાહી. હોસ્પિટલ શ્રી ગણેશ હોટલ સીલ કરાઈ. વેરો ભરવા માટે અગાઉ અપાઈ હતી નોટિસ. સુરતમાં ખટોદરામાં સોસિયો સર્કલ નજીક સિટી સેન્ટરમાં 12 દુકાન કરાઈ સીલ. પાલિકાએ નોટિસ આપી છતાં રિપેરિંગ કામ ન કરાતા કાર્યવાહી કરવામાં આવી. ગ્રાઉન્ડ ફ્લોર અને 8 માળની મિલકત બિસ્માર હાલતમાં. ભરૂચ નગરપાલિકામાં ટેક્સ કલેક્શન માટે અવ્યવસ્થા. જનરેટર શરૂ થવામાં વિલંબ થતાં કચેરી બહાર કલાકો સુધી જોવી પડી રહ્યા, જેમાં સોશિયલ ડિસ્ટન્સનો પણ થયો ભંગ. રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ફિઝિક્સ ભવનના મહાનગરપાલિકાએ નોટિસ ફટકારી. વેરા બિલ પેટે રૂપિયા 32 લાખ બાકી હોવાથી ફટકારી નોટિસ. સીજીએસટી ડિપાર્ટમેન્ટે વર્ષ 2014-15ના ડેટા ઇન્કમટેક્સ પાસેથી મેળવીને કરદાતાઓને નોટિસ પાઠવી. કોવિડના કારણે સમયસર વિગતો આપી ન શક્યા તેમને ટેક્સ અને 2 ગણી પેનલ્ટી લગાવી. વડોદરામાં વિશ્વામિત્રી પાસે પાણી ન મળતા મહિલાઓએ માટલા ફોડી કર્યો વિરોધ. કાળિદાસ ચાલીમાં છેલ્લા 3 મહિનાથી નથી આવતું પાણી. તંત્રએ સમસ્યાનો ત્વરિત ઉકેલ લાવવાની આપી ખાતરી. રાજકોટમાં ગોંડલના અનીરા ગામના લોકોમાં ભારે રોષ વ્યાપ્યો. વીજ બિલ સમયસર ભરી દીધું હોવા છતાં વધારાનું બિલ આવ્યું હોવાનો ગ્રામજનોનો આક્ષેપ. સમસ્યાનો ઉકેલ ન આવે તો ઉચ્ચારી આંદોલનની ચમકી. સુરતમાં વેઢોળના આધેડનું તાવ અને વરાછાના યુવાનો ઉલટી બાદ મોત થતા આરોગ્ય વિભાગ થયું દોડતું. શહેરમાં વિવિધ વિસ્તારોમાં ડેન્ગ્યુ મેલેરિયા તાવ અને ગેસ્ટ્રોની બીમારીમાં 1 માસમાં 272 દર્દીઓ શિકાર બન્યા. આણંદના પેટલાદમાં અધૂરા બ્રિજની કામગીરીથી લોકોને ભારે પરેશાની. જેબી પાસે રેલવે ક્રોસિંગ પર બ્રિજ બનાવવાનું છેલ્લા 3 વર્ષથી ચાલુ કામ. ધીમી કામગીરીથી લોકોમાં રોષ. ભાવનગરમાં ટૂંક સમયમાં ગોગા હજીરા રોરો ફેરી સર્વિસ થશે શરૂ. 31 ઓક્ટોબરે વડાપ્રધાનના હસ્તે થશે લોકાર્પણ. આ સેવા ચાલુ થતા ભાવનગરથી સુરત માત્ર 4 કલાકમાં પહોંચી જવાશે.
પાકિસ્તાને સિંધ બલુચિસ્તાનના દરિયાઈ ટાપુઓ સંચાલન માટે નવી ઓથોરિટી બનાવી. કચ્છને અડીને આવેલા અનેક દ્વીપ સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ. નકશા બાદ વધુ એક શંકાસ્પદ હરકતથી પોતાના દેશમાં જ લોકો નારાજ. અમરેલીમાં વડિયામાં ભરાતી મંગળવારી બજારમાં સોશિયલ ડિસ્ટન્સ તો થયો ભંગ. 6 મહિનાથી બંધ બજાર ફરીથી શરૂ થતા લોકો ઉમટ્યા. જોકે કોરોનાને લઈને દિવાળી સુધી બજાર બંધ રહેશે તેવી ઉપસરપંચે કરી જાહેરાત. જૂનાગઢમાં ભેંસાણી ચૂડા નદીમાં ડૂબવાથી 2 કિશોરના મોત. ચેકડેમમાં નહાવા પડ્યા હતા 2 કિશોર. ધોરણ 12માં અભ્યાસ કરતા હતા 2 કિશોર. ભરૂચમાં પાનોલી જીઆરડીસીની મિલમાં ગેસની અસર. કેમિકલ ચેમ્બરની સફાઈ દરમિયાન કામદારનું ગુંગળામણથી થયું મોત. સુરતમાં અજવાલાઈન્સ ચોપાટી પર ટ્રાફિક કર્મી અને ટુ વ્હીલર ચાલક વચ્ચે માથાકૂટની ઘટનાના સીસીટીવી આવ્યા સામે. 2 દિવસ પહેલા સિગ્નલ ક્રોસ કરવા બાબતે થઈ હતી મારામારી. રાજકોટમાંથી વધુ એક નકલી ડોક્ટર ઝડપાયો. 36 વર્ષથી પ્રેક્ટિસ કરતા શખ્સે પકડીને તબીબી સાધનો, ઇન્જેક્શન અને દવાનો જથ્થો જપ્ત કરાયો. અમદાવાદમાં વટવા જીઆરડીસીના ત્રિકમપુરા ગરીબ આવાસ યોજનાના બંધ મકાનમાંથી આધેરની મળી આવી લાશ. 3 દિવસથી મકાનમાંથી તીવ્ર દુર્ગંધ આવતા લોકોએ પોલીસને જાણ કરી. પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી. બનાસકાંઠામાં ડીસાના બનાસ નદીના પુલ નીચેથી શંકાસ્પદ હાલતમાં યુવકની લાશ મળી. 4 દિવસ પહેલા યુવક ઘરેથી નીકળ્યો હતો બજારમાં જવા. હત્યા કે આત્મહત્યાની દિશામાં પોલીસે તપાસ શરૂ કરી. સુરતમાં દુર્લભ પટેલ અપઘાત કેસમાં 3 આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરાયા, જેમાં કોર્ટે 3 આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો, જેના પગલે આરોપીઓને લાજપુર જેલમાં લઈ જવામાં આવ્યા. અમદાવાદમાં કૃષ્ણનગર વિસ્તારમાં ચોરી. રિક્ષામાં આવેલા શખ્સોએ બોરની મોટરની કરી ઉઠાંતરી. ચોરીની ઘટના સીસીટીવીમાં થઈ કેદ.